જેમ પોર્ટલમાં ગ્રામ પંચાયતના સરપંચશ્રીના રજીસ્ટ્રેશન વખતે બે વસ્તુ ખાસ જરૂરી છે. એક, NICના પોર્ટલમાં ઇમેઇલ અને મોબાઈલ રજીસ્ટર અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. સૌ પ્રથમ email.gov.in વેબસાઇટને ઓપન કરી લો અને નીચે ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરો. ત્યારબાદ ગવર્મેન્ટમાંથી બનેલ ઇમેઇલ અને નીચે મોબાઈલના છેલ્લા 4 આંકડા દાખલ કરો. હવે કેપ્ચા કોડ દાખલ કરીને સબમિટ બટન પર ક્લિક કરો. હવે રજીસ્ટર મોબાઈલમાં ઓટીપી આવશે, એ ટાઈપ કરો અને કેપ્ચા કોડ નાખીને સબમિટ કરો. હવે પાસવર્ડ બનાવો જેમાં પહેલો અક્ષર કેપિટલ અને બીજા બધા સ્મોલ, પછી @ કરીને આંકડા નાખો. બંને બોક્સમાં સરખો પાસવર્ડ લખીને સબમિટ કરો. પાસવર્ડ સક્સેસફુલી ચેન્જ થઈ ગયો છે એવો મેસેજ તમને જોવા મળશે. હવે મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરો, જેમાં સર્ચમાં કવચ સર્ચ કરો. NICની એપ્લિકેશન હશે, એને ડાઉનલોડ કરો. ઓપન કરીને ગવર્મેન્ટ ઇમેઇલ એડ્રેસ અને હમણાં બનાવેલ પાસવર્ડ નાખી લોગિન કરી દો. હવે કોમ્પ્યુટરમાં પણ એ જ યુઝરને પાસવર્ડ નાખીને સાઇન ઇન પર ક્લિક કરો. હવે કવચ એપ્લિકેશનમાં એક નોટિફિકેશન આવશે, જેમાં એક્સેપ્ટ પર ક્લિક કરવાથી ઇમેઇલમાં લોગિન થઈ જશે. હવે ડિજિટલ સેવામાં લોગિન કરી લો અને સર્ચમાં જેમ સર્ચ કરો જેમાં જેન સર્વિસ પર ક્લિક કરી દો. હવે યસ પર ક્લિક કરો. ક્રિએટ બાયર એકાઉન્ટ પર ક્લિક કરો. યુઝર ટાઈપમાં પ્રાઇમરી યુઝર HOD સિલેક્ટ કરો. નીચે ત્રણેય ચેકબોક્સમાં ટિક કરો અને પ્રોસેસ બટન ઉપર ક્લિક કરો. હવે નિયમો અને શરતોને વાંચીને નીચે ટિક માર્ક કરો અને પ્રોસેસ બટન પર ક્લિક કરો. ઓર્ગેનાઇઝેશન ટાઈપમાં સ્ટેટ ઓટોનોમસ સિલેક્ટ કરો. હવે સ્ટેટ સિલેક્ટ કરો. ડિપાર્ટમેન્ટ ઓફ પંચાયતી રાજ સિલેક્ટ કરો. ઓર્ગેનાઇઝેશનમાં જિલ્લો સિલેક્ટ કરો. હવે ઓફિસ નામમાં ગ્રામ પંચાયતનું નામ લખો અને નેક્સ્ટ કરો. આધાર કાર્ડ નંબર અને આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર ટાઈપ કરો અને વેરીફાય આધાર પર ક્લિક કરો. મોબાઈલમાં ઓટીપી નાખીને વેરીફાય પર ક્લિક કરો. માહિતી વેરીફાઈ થઈ ગઈ છે. હવે નેક્સ્ટ પર ક્લિક કરો. ઓફિશિયલ ઇમેઇલ ID માં ગ્રામ પંચાયત પ્રમાણે બનાવેલ ગવર્મેન્ટ ઇમેઇલ એડ્રેસ નાખવાનું રહેશે. વેરીફાઈ ઇમેઇલ ID માં એ જ ઇમેઇલ એડ્રેસ ફરીથી ટાઈપ કરવાનું રહેશે. ઇમેઇલ સાચું હશે તો જ વેરીફાઈ થશે. ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરો. સેન્ડ ઓટીપી પર ક્લિક કર્યા બાદ ઇમેઇલના ઇનબોક્સમાં ઇમેઇલનો ઓટીપી આવશે, જે ઓટીપીના બોક્સમાં એન્ટર કરીને વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરો. ઇમેઇલ ID વેરીફાઈડ સક્સેસફુલી નો મેસેજ આવી જશે. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરો. અહીંયા યુઝર ID બનાવવાનું કહે છે, જેમાં આપણે ગ્રામ પંચાયત પ્રમાણે EGS ID બનાવેલા છે, એ જ યુઝર ID અહીં બનાવવાનું રહેશે. પછી ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવું. ત્યારબાદ અહીં કન્ફર્મેશનના પેજ ઉપર ટિક કરી કન્ફર્મ કરવું. ઇમેઇલની અંદર જેમ ID ક્રિએશનનું સક્સેસફુલનો મેસેજ પણ જોવા મળશે. ત્યારબાદ સરપંચ શ્રીના નામ ઉપર ક્લિક કરીને માય એકાઉન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરવું. ત્યારબાદ સ્ટાર્ટ હિયર પર ક્લિક કરો. અહીંયા 6 આંકડાનો ગ્રામ પંચાયતનો પિનકોડ નાખવાનો રહેશે અને નીચે સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ જ નીચે સ્ટેટ જિલ્લો ઓટોમેટિક આવી જશે. સ્ટ્રીટ એડ્રેસમાં ગ્રામ પંચાયતનું સરનામું લખવાનું રહેશે. નીચે કોન્ટેક્ટમાં ગ્રામ પંચાયતનો કોન્ટેક્ટ નંબર, જેમાં પ્રથમ બોક્સમાં STD કોડ અને બીજા બોક્સમાં લેન્ડલાઇન નંબર લખવાનો રહેશે. વેબસાઇટ URL માં https://panchayat.gov.in લખી અને સેવ ઉપર ક્લિક કરવું. ત્યારબાદ પેમેન્ટ મેથડની અંદર ઈ ગ્રામ સ્વરાજ ટિક કરી સેવ ઉપર ક્લિક કરવું. પર્સનલ ઇન્ફોર્મેશનની અંદર માહિતી બધી ભરેલી આવશે, જેમાં સરપંચશ્રીનો પાન કાર્ડ નંબર કે ઓર્ગેનાઇઝેશનનો પાન કાર્ડ નંબર હોય તો લખી શકો છો. નીચેના ઓપ્શનમાં GST નંબર હોય તો યસ કરશું અને ના હોય તો નો કરી ડિક્લેરેશન બોક્સમાં ટિક કરીને સેવ બટન પર ક્લિક કરીશું. અહીંયા LGD કોડના ઓપ્શનમાં દરેક ગ્રામ પંચાયતનો પોતાનો LGD કોડ હોય છે, તો એ જ પ્રમાણે અહીંયા LGD કોડ સર્ચ કરીને અથવા મેન્યુઅલી શોધીને સિલેક્ટ કરીને લખવાનું રહેશે અને ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરવું. આમ આ જેમ પોર્ટલ રજીસ્ટ્રેશનનું લાસ્ટ સ્ટેપ છે, જેમાં લાસ્ટ સ્ટેપ ગવર્મેન્ટ દ્વારા વેરીફાઈ અને એપ્રુવ થશે. આ પ્રોસેસ પૂર્ણ થયા બાદ જ આપણે ગ્રામ પંચાયતના તલાટીશ્રીનું જેમ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી શકીશું. આવા જ વિડીયો મેળવવા માટે અમારી ડિજિટલ સેવા ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક અને શેર જરૂર કરશો. ધન્યવાદ.